नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानप शैक्षणिक संकुल में फरीथी आपनो हार्दिक स्वागत है। धोरण 7 विषय गुजराती। चलो विद्यार्थी मित्रों, गया वीडियो में आपने क्या सुधी करी होतो तो कि पेज नंबर 34 सुधी आपने करी होतो। हवे आवशे पेज नंबर 35 पर। आपनो ये पाठ हतो ए अधूरो हतो अने हवे आपने पेज नंबर 35 पर। तो चलो विद्यार्थी मित्रों, तमे तमारी पाठ्यपुस्तक सामे खोली अने राखजो। पेज नंबर 35 पर हूँ तमने समझावुं छुं। छोકરાએ જરા ખથેડી લંબાવી સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું। જો શું કીધું છે, છોકરાએ જરાક શું કર્યું, હથેળી લંબાવી એટલે એનો હાથ લંબાવ્યો, સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેના મોઢામાં પાણી આવી ગયું। તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચે થયો, ફરી શરીર ઊંચક્યો ને તરત જ નીચો થઈ પોતાનો ભોઠો પડેલો હાથ તેણે પોતાના લઘર વઘર કંગાલ પહેરનારમાં છુપાવી દીધો। પેલો એ હાથ લંબાવે છે, વરી એ બેસી જાય છે ને હાથ પાછો લઈ લે છે। પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો, આગળથી એ આંખે પણ નથી કે શું, એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઊભેલા કોઈએ જા 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 અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય એમ કહી તેને ધિકાર્યો। બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે ટઢ પગલે પાછો હટ્યો એટલે ધીમે ધીમે તે શું કર્યું તો કે પાછો હટી ગયો। એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી એટલે એની નજર ક્યાં હતી તો કે મીઠાઈવાળાની દુકાન ઉપર હતી અને એકદમ એને નજર ખેંચી લીધી। અત્યંત આર્થ સ્વરે ફિકા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું પણ મારે ભિખારીને શું લેવાનું હોય। તેણે જોરથી મુઠ્ઠી વાળી, અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો, એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો। જો એને શું કીધું તો કે, હા ભાઈ તમારું સાચું છે, હું સવારનો ભૂખ્યો છું, મારે ભિખારીને શું લેવાનું હોય। તેણે જોરથી મુઠ્ઠી વાળી, અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો, એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો। એના પછી આપણે જોઈએ શું કીધું છે। આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના ડાળિયા ચોખાવતો હતો। આ જે ભિખારી હતો એ મીઠાઈવાળાની દુકાનેથી ચાલ્યો ગયો અને બીજી એક દુકાને ઊભા રહી અને 6 પૈસાનું શું કર્યું તો કે ડાળીઓ ચોખાવતો હતો। અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા, અરે કદાચ એ દરવાજાની સાંકળી નેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે। જો એને શું યાદ આવ્યું, કદાચ એ દરવાજાની સાંકળી નેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે, કદાચ શું એમ જ હશે, સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચૂથરું પાથરી તેમાં એ ડાળિયા બાંધી રહ્યો હતો। તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી, વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધર જતી મેં જોઈ, એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું એટલે કે ખાવાની આતુરતામાં તો એને બહુ ભૂખ લાગી હતી। મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું, તેનું વદન કરમાઈ ગયું હતું ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિથરામાં પેસી જતી હતી। ભૂખનું દુઃખ ગળી જઈને ચિથરું વીંટાળી તે 3 દરવાજા તરફ ચાલ્યો ગયો હતો। એટલે કે શું કહેતું તો કે દાળિયાની એક મુઠ્ઠી ખાધી અને બીજું શું તો કે ભેગું લઈ જાય છે અને પછી એ 3 દરવાજા તરફ ચાલ્યો જાય છે। પછી આગળ જોઈએ શું કીધું છે। અને પેલી સ્ત્રી પાસે જ ગયો, પેલા છોકરા એને વળગી જ પડ્યા, એ સ્ત્રીને પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કાંઈ ખાધું, મારા અંગે અંગમાંથી ટાઢની ચીમકારી પસાર થઈ ગઈ। જો પેલી સ્ત્રી પાસે જાય છે, એના બીજા 2-3 જે છોકરા હોય એ આ છોકરાને ગળે લગાવી લે છે। પેલી સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી હતી તેના પર બેસાડી અને પૂછ્યું, બેટા તે કાંઈ ખાધું, એટલે કે હું એ બધું જોતો હતો, મારા અંગે અંગમાંથી ટાઢની ચીમકારી પસાર થઈ ગઈ। હા માં, તે શાંતિથી બોલ્યો, મેં તો બહુ ડાળિયા ખાધા, ખૂબ પાણી પીધું અને પછી આવ્યો છું। જો એને શું કીધું તો કે, મેં તો બહુ ડાળિયા ખાધા, ખૂબ પાણી પીધું અને પછી આવ્યો છું। અત્યાર સુધી ક્યાં રોકાણો તો ભાઈ, માં પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી, હે હા માં, એટલે જલેબી ખાધી નહોતી પણ એની માએ કીધું કે મને જલેબીવાળા ભાઈએ શું કર્યું તો કે જલેબી ખવડાવી હતી।
चलो विद्यार्थी मित्रों 22 नंबर 36 पर जोजो शू कीधु आग अमारो भाग करता छोकरा कूदी पड़िया छोकरो शर्मिंदो थई गयो माए तेनी सामे ठपका थी ने संतोष थी जोया कर्यु माए शू कर्यु तो के ठपका थी अने संतोष थी एने जोया कर्यु बेटा एवं होय तो पोताना भारडाने माटे थोड़ूक राखिए तू तो मोटो तारा पाड़िया आ मोटा थाय तेम छे दाड़िया क्यांथी काढ़िया जो पछी एनी माँ कहे छे के तारे एवं बधुं होय तो तारे नाना भाई माटे राखवू पड़े तू तो मोटो छो हवे आ मोटा थाय तेम छे डाड़िया क्यांथी काढ्या बड़फ सारियो तेना 10 पैसा आव्या ने एटले के बड़फ सारियो हतो तेना 10 पैसा आव्या ने हाँ केटला पैसाना डाड़िया लाव्यो पछी एनी माँ पूछे छे के केटला पैसाना डाड़िया लाव्यो तो शू के छ छ छ एम बोलता बोलता तेणे छेवटे कही नाख्यू 10 छ छ छ एम बोलता बोलता तेणे शू कही नाख्यू 10 आना जीवन ने जराक टेको आप्यो होय बधाने ज भिखारी गणी घणी वखत आपणे उद्योग करवानो उपदेश आपीए छीए पण आ छोकराए भाड़ू माटे जलेबी જતી કરી ડાળિયા ન ખાતા અને ખોટું બોલ્યો એને મદદ જો આને શું કર્યું છે તો કે ભાડું માટે જલેબી જતી કરી ડાળિયા ન ખાતા અને ખોટું બોલ્યો અને વરી ઉપરથી મદદ કરી પછી આગળ જોઈએ શું કીધું છે ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રહેતી જ હાથ સાથે ચોટી મેં હોટલને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા છે જો ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રહેતી સાથે ચોટી ગઈ હોટલ અને સિનેમાને આજે બીજી વખત મેં સંભાળ્યા છે છેક એમની પાસે સરીને મેં કહ્યું છોકરા તારું નામ શું છે એની પાસે જઈ અને કહી દીધું છોકરા તારું નામ શું છે અવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ ડાળિયા ખાધા એ પણ જોયું પણ તારું નામ તો બોલ જો શું કહે છે એની પાસે જાય છે અને પ્યારથી એના હાથમાં હાથ લઈ અને બોલે છે છોકરા તે જલેબી ખાધી એ પણ મેં જોયું ડાળિયા ખાધા એ પણ મેં જોયું પણ તારું નામ તો બોલ પોતાની વાત કડાઈ ગઈ જાણીને એ લુચાઈમાં જરાક મોં મલકાવ્યું અને નીચું જોઈ બોલ્યો મારું નામ ભીખુ સાહેબ છે એટલે નીચું જોઈ અને બોલી ગયો કે મારું નામ ભીખુ સાહેબ છે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂરો થાય છે હવે આપણે અભ્યાસ અને સ્વાધ્યાય કરીશું ચલો વિદ્યાર્થી મિત્રો 22 નંબર 37 ઉપર તમને આપેલું છે અભ્યાસ આપેલો છે જે આપણે કરીએ પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ બોક્સમાં લખો પહેલો છે અહીં માણસનો ઠઠારો એટલે ચાલો જો તમને ઓપ્શન આપેલા છે અને એમાં શું આવશે તો કે ખો આવશે એટલે કે ભીડ આવશે એ ખ તમારે અહીંયા ચોરસ બોક્સમાં લખી નાખવાનો રહેશે બીજું છે હું ખાલી જગ્યા એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગથી પર ચડી ગયો એટલે તો એમાં પણ શું આવશે શેના ઉપર ચડી ગયો તો કે ફૂટપાથ ઉપર ચડી ગયો કેના ઉપર ફૂટપાથ ઉપર ગયો એટલે એમાં પણ ખ આવશે ચાલો એના પછી આપણે જોઈએ શું કીધું છે ત્રીજું આવશે ભીખું પાઠમાં છોકરો સ્તંભ હશે શબ્દનો અર્થ શું થાય સ્તંભ હશે એવો શબ્દનો અર્થ શું થાય તો કે કુટુંબમાં જવાબદાર એવો થાય છે ચાલો એના પછી ચોથું ભીખુ પાઠની ઘટના કયા શહેરની છે તો કે ભીખુ પાઠની જે ઘટના છે એ કયા શહેરની આપેલી છે તો કે ખો આવશે કયા શહેરની છે તો કે અમદાવાદ શહેરની છે ચાલો એના પછી આપણે પ્રશ્ન જવાબ કરીએ પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો ચાલો આ એક એક વાક્યના પ્રશ્ન જવાબ છે હું જે પ્રશ્ન જવાબ કહેતી જાઉં છું એ તમારે બાજુમાં લખવાના રહેશે ચાલો પહેલો પ્રશ્ન છે ચાલો પ્રશ્ન નંબર 2 નો
पेलो प्रश्न, लेखक अकस्मात थी बचवा क्या चालता था? जे लेखक था ए अकस्मात थी बचवा माटे क्या चालता था? तो चलो ए प्रश्न नानो छे, एक एक वाक्य नो, तो तमारे बाजू में लखी नाखवानो रहेशे। लेखक अकस्मात थी बचवा क्या चालता था? तो तमारे लखवानो एनो जवाब, लेखक अकस्मात थी बचवा फूटपाथ पर चालता था। क्या चालता था? तो के जे फूटपाथ हतो एना उपर चालता हता। चलो एना पछीनो बीजो प्रश्न छे, छोकरानी मा तरफ सोफरे शा माटे ठपका भरी नजर राखी? छोकरानी जे मा हती एना तरफ जे सोफर हतो एने ठपका भरी नजर केम राखी हती? तो कि ए प्रश्न मोटो छे, तो ए प्रश्न तमारे यहाँ लखवानो नथी। ए प्रश्न हूँ तमने मोढे कही दऊं छूं अने समझावी दऊं छूं। बीजो प्रश्न, छोकरानी मा तरफ सोफरे शा माटे ठपका भरी नजर राखी? जो एना प्रश्नना जवाबमां आवशे, छोकરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની માં તરફ સોફરે ઠપકા ભરી નજર રાખી। છોકરાનું ધ્યાન ન રાખવા બદલ એટલે કે છોકરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની માં તરફ સોફરે ઠપકા ભરી નજર રાખી દીધી। બીજી વાર પ્રશ્નનો જવાબ સમજાવું, જે છોકરાની માં હતી એ તેનું ધ્યાન રાખતી નહીં એટલે શું કર્યું? તેની માં તરફ સોફરે કેવું કર્યું? તો કે એની પર ઠપકા પર નજર રાખી। ત્રીજો પ્રશ્ન છે, લેખક સ્ત્રીને ત્રણ પૈસા આપે છે અને પછી ક્યાં જતા રહીએ છે? તો કે દૂર જતા રહીએ છે। તો દૂર કેમ જતા રહ્યા એના માટે છે, લેખક સ્ત્રીને ત્રણ પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા? જો એના માટે શું આવશે, લેખક ત્રણ પૈસા સ્ત્રીને આપતા, જો એના પછી શું કીધું છે, લેખકે ત્રણ પૈસા સ્ત્રીને આપતા લેખક કેટલા પૈસા આપે છે સ્ત્રીને? તો કે ત્રણ પૈસા આપે છે અને એ દૂર જતા રહીએ છે। તો કેમ દૂર જતા રહીએ છે એના માટે શું આવશે જે આપણે જોઈએ। ચાલો એ પ્રશ્ન પણ તમારે બાજુમાં લખવાનો નથી, જેથી કરી અને હું તમને સમજાવી દઉં છું। લેખકે ત્રણ પૈસા સ્ત્રીને આપતા પૈસાના ખખડાટથી જાગેલું છોકરું રખેને લેખકને હેરાન કરે એ વિચારથી લેખક દૂર જતા રહ્યા। જો લેખકે ત્રણ પૈસા સ્ત્રીને આપ્યા પછી પૈસાથી શું થયું? તો કે પૈસા હોય એ ખખડે એટલે જાગેલું છોકરું રખે એટલે કે એને હેરાન કરે લેખકને અને એ વિચારથી લેખક દૂર જતા રહ્યા। લેખકને જે લખવું હોય અથવા તો વાંચવું હોય એટલે છોકરા એ પેલી સ્ત્રીનું છોકરું હોય એ શું કરે છે? તો કે ઉઠી જાય છે અને પછી અવાજ કરે એટલે લેખકને હેરાન કરે એ વિચારથી લેખક ક્યાં જતા રહ્યા એટલે કે દૂર જતા રહ્યા। ચાલો એના પછી આવશે ચોથો પ્રશ્ન આવે છે, છોકરા એના ભિખારી ભાઈને શા માટે વળગી પડ્યા? જે છોકરા હતા એના ભિખારી ભાઈને શા માટે વળગી પડ્યા હતા? ચોથા પ્રશ્નમાં શું આવશે જે આપણે જોઈએ, છોકરા એના ભિખારી ભાઈને શા માટે વળગી પડ્યા? તો ચાલો એ પ્રશ્નમાં શું આવશે, આપણે પાઠમાં બધું આવી જ ગયેલું છે જેથી કરી અને તમને બધું આવડી જાય। તો ચાલો આપણે કરીશું। એ પ્રશ્ન પણ કેવો છે, તો કે મોટો છે એટલે તમારે લખવાનો રહેતો નથી, હું તમને કહી દઉં છું। છોકરા ભૂખ્યા હતા તેથી ભિખારીભાઈ કંઈ લાવ્યો હશે? જો શું કીધું છે, છોકરા ભૂખ્યા હશે તેથી ભિખારીભાઈ કંઈ લાવ્યો હશે એમ ધારીને તેને વળગી પડ્યા હતા એટલે એને એવું લાગ્યું કે કંઈક લાવ્યા હશે એમ ધારી અને શું કર્યું? તો કે એને વળગી પડ્યા હતા। ચાલો એના પછી હવે આપણે જોઈએ આગળ, એક એક વાક્યના જે પ્રશ્ન જવાબ હતા એ તમારે પૂરા થઈ ગયા છે, હવે એના પછી શું આવશે? તો કે પ્રશ્ન નંબર ત્રણ આવે છે તમારે પાછળના પેજ ઉપર જે આપણે કરીશું। પ્રશ્ન નંબર બેના છે ચારે ચાર પ્રશ્ન છે એ મેં તમને સમજાવી દીધા અને પાકા કરી લેવાના, એવું ક્યારેક બને કે એક્ઝામમાં પૂછાઈ શકે તો તમારે મેં તમને સમજાવ્યા છે લખાવ્યા છે તો તમારે વાંચી લેવાના અને સમજી લેવાના જેથી કરી અને શું થાય તો તમને આવડી જાય એટલા માટે। તો ચાલો એના પછી પ્રશ્ન નંબર ત્રણ આપણે કરીશું,
तेईस नंबर आड़त्रीस उपर जो प्रश्न नंबर त्रण आपेलो छे तमने नीचेना प्रश्नों उत्तर आपो ई बे त्रण वाक्यना होय जेथी करीने तमने हूँ समझावी दऊं छूं तमारे लखवाना नथी। पहेलो प्रश्न छे लेखक कोने वर्तुणक बारीकाईथी जोई रह्या हता शा माटे तो के लेखक एक दस बार वर्षना अत्यंत कंगाड़ लागता छोकरानी वर्तुणकने बारीकाईथी जोई रह्या हता कारण के ते मिठाईनी दुकान आगळ एक खूणामां ऊभो हतो ते अत्यंत तृष्णाथी अनिमे सृष्टिए मिठाईना थाळ तरफ खास करी अने जलेबीना चकचकीत गुचड़ा तरफ जोई रह्यो हतो। एटले क्यांय जोई कंगाळ एटले केवुं थाय तो के खूब दुखी बाळक एटले के गरीब मिठाईनी दुकाननो जे आगळनो खूणो होय अहींया ऊभो हतो अने ते कोना तरफ जोई रह्यो हतो तो के जलेबीना गुचड़ा तरफ जोई रह्यो हतो। तो चालो विद्यार्थी मित्रो आपणे अहींया सुधी राखीए छीए। हवे नेक्स्ट हूँ तमने प्रश्न नंबर त्रणना बीजा प्रश्नथी तमने करावीश જેથી કરીને આપણે આગળ સ્વાધ્યાય અને અભ્યાસ બંને થઈ જાય। તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ। અસ્તુ જય હિન્દ વંદે માતરમ।